કાર્ગો અનલોડિંગ કરતી વખતે સોમાલિયા બંદરે જહાજમાંથી પડી જતા સલાયાના ક્રૂ મેમ્બરને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેની સારવાર માટે સોમાલિયાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પરંતુ 20 દિવસની સારવાર બાદ સલાયાના અબ્દુલ હમીદ ઇબ્રાહીમ જુણેજાનું મોત નીપજ્યું હતું. સલાયાથી કિસ્માયું ગયેલા અલ્તાફ જહાજમાં કાર્ગોનું અનલોડિંગ થઈ રહ્યું હતું. તે દરમિયાન ગત 21મી મેના રોજ અબ્દુલ હમીદ ઇબ્રાહીમ જુણેજા જહાજ પરથી પટકાતા હાથ તેમજ પગના ભાગે અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. 8-1 દિવસની સારવાર બાદ તેનો અવાજ પણ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ તેને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલય પાસે પણ રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોના અંતે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અબ્દુલ હમીદ જુણેજાને ભારત લઈ આવવા માટેની તૈયારીઓ થઈ રહી હતી. તે દરમિયાન તેણે અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જુણેજા પરિવારના 30 વર્ષીય યુવાન દીકરાનું અકસ્માતે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે, તો તેના 7 વર્ષીય પુત્રએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ દુર્ઘટનાને કારણે કચ્છી વહાણવટા એસોસિએશનના પ્રમુખ આદમ થેમને, જહાજના માલિક અને વડોદરાના વતની અહમદ ફરાન સામે ગવાયેલા ક્રૂ મેમ્બરને વતન ન પહોંચાડવા માટે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને ગરીબ પરિવારને સહકારી સહાય મળે તે માટે વિદેશ મંત્રાલયમાં પણ પત્ર પાઠવ્યો છે. સોમાલિયામાં અંતિમ શ્વાસ લેનારા મૃતક અબ્દુલ હમીદની સોમાલિયાના કબ્રસ્તાનમાં બપોરે 3 વાગે દફનવિધિ કરવામાં આવી હતી. 5-1 મહિના અગાઉ ઘરનું ગુજરાન ચલાવવા માટે દરિયાની સફર ખેડનારા અબ્દુલ હમીદની લાશ પણ પરિવારજનો જોઈ શક્યા ન હતા. હવે જે 2-3 દિવસ પહેલા ઇન્ટરવ્યુમાં અમે જે વાત કરી હતી એ આખી વાત પલટી થઈ ગઈ છે. જ્યારે અમે ઇન્ટરવ્યુ આપ્યા હતા ત્યારે અમારો છોકરો અહીંયા આવવાની તૈયારીમાં હતો, પણ દુર્ઘટના એટલે અમારા કમનસીબ કે આટલી બધી તૈયારી હોવા છતાં પ્લેનમાં સવારની ટિકિટ હતી એટલી વારમાં જ્યારે ત્યાંના ડૉક્ટરો લાસ્ટ ડ્રેસિંગ માટે લઈ ગયા અને ડ્રેસિંગ કરતી વખતે એની તબિયત બગડી ગઈ અને ઈ આ દશામાં જે ડૉક્ટરો પોતાના પ્રયત્નો કર્યા પણ જ્યારે અમારા જ કમનસીબ હતા ત્યારે આ અમારો છોકરો રાતના 3 વાગે આ જીવ આપી પ્રાણ મૂકી દીધો અને આજે બપોરના 2:30 વાગે એની દફનવિધિ થઈ ગઈ છે. અમે ઇન્ડિયા કોન્સલને બહુ ખૂબ આભાર માનીએ છીએ કે અમારો શરૂઆતથી કરી ને અત્યાર સુધી અમારા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે નેરોબીવાળાએ, જેનું નામ છે કરણ જાદવ. મને લાગે છે એ હાઈ કમિશનર છે ત્યાં. પણ આ બાદ આ ભાઈએ જે મહેનત કરી છે એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને હજી પણ અમે એનામાં આશા રાખીએ છીએ. જે આ જતો રહ્યો અમારા હાથમાં જે છોકરો અબ્દુલ હમીદ ઇબ્રાહીમ જુણેજા, એની એક વાઇફ છે, એ પણ નવજવાન છે અને એનો એક નાનો બાળક છે, 7-8 વર્ષનો છે. એની પાછળની જિંદગીની પરવરિશ માટે અમે સરકાર પાસે અને નેરોબી એમ્બસી પાસે પણ અમે આશા રાખીએ છીએ કે અમોને સપોર્ટ આપી અને જે વાહન માલિકની પાર્ટી છે એના પાસેથી એની પાછળની જિંદગીના ખર્ચા માટેનો કાંઈક પણ અમોને આ ફાયદો કરી નાખે, આપી દે, કરી દે એટલા માટે અમે એના આશા રાખીએ છીએ.